पुलिस की मौजूदगी में हो रही वसूली का विरोध करने पर वकील पर किया गया जानलेवा हमला, गुजरात के सूरत की वारदात। कामदार हिंदुस्तानी रिपोर्टर में आपका स्वागत है। गुरुवार 18 अगस्त को देश में विकास का मॉडल बताए गए और माने गए गुजरात के सूरत में क्या हो रहा था, तो देखिए। एक युवा वकील है मेहुल बोधरा, जो कि काफी दिनों से देख रहे थे पुलिस की मौजूदगी में रिक्शा चालकों से और अन्य से जो है अवैध वसूली की जा रही है। उन्होंने इस वसूली का विरोध करना शुरू किया तो उन्हें जान से मारने की धमकियां दी गई। और सिर्फ धमकियां ही नहीं दी गई, 18 अगस्त को वकील मेहुल बोधरा पर जानलेवा हमला भी किया गया जब वो इसका फेसबुक लाइव कर रहे थे। अब देखते हैं, देश में विकास का मॉडल साबित हो चुके प्रधान सेवक नरेंद्र मोदी के गुजरात में इस मामले पर पुलिस द्वारा क्या संज्ञान लिया जाता है और किस तरह की कार्रवाई की जाती है। इस पूरे मामले को लेकर गुजराती में मेहुल बोधरा ने जो संबोधन किया है अपने फेसबुक लाइव में, उसमें से कुछ हिस्से जो है हम आपको दिखा रहे हैं। ओके तने जोश हुआ मेरा। अरे तारी पकड़ जा जोर जोर तारी गाते अबे जो आ जा हुमलो थाई छे हुमलो कंट्रोल रूम में फोन कर। મેહુલ ભાઈ, શું ઘટના બની હતી? હવે આ લોકો અવારનવાર આપણે કેનાલ રોડ જે છે ને ત્યાં ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા, એટલે એઝ એન એડવોકેટ અને જાગૃત નાગરિક મેં એને વોર્નિંગ આપી હતી કે આ તમે જે હપ્તા ઉઘરાણા કરો છો એ બંધ કરી દો, જનતા પીડાઈ રહી છે। એટલે એમણે આ વોર્નિંગમાં મને હામી વોર્નિંગ આપી હતી કે હવે તું જયારે નેક્સ્ટ ટાઈમ દેખાણો તો ભલે તમ તારે અમારી નોકરી ઉતરી જાય, અમારી વર્દી ઉતરી જાય। આ સાજન ભરવાડ છે, ટીઆરબી સુપરવાઇઝર છે। એમને મને વોર્નિંગ આપી હતી કે અમારી નોકરી ભલે ઉતરી જાય પણ તને બતાવી દેવું। એટલે હું એ તૈયારીમાં જ હતો કે એ લોકો કદાચ મારી પર હુમલો કરશે, ને એ લોકો તૈયારીમાં જ હતા। એટલે રિક્ષાની અંદર ઓલરેડી 4-5 દંડા રાખીને હપ્તાની ઉઘરાણી કરતા હતા। આપણે લસકાણા પોલીસ ચોકીથી 50 મીટર દૂર ખાલી આગળ જે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ત્યાં 3 પોલીસ વાળા હતા અને 3 અન્ય અહીસમો હતા। એટલે જેવો હું ત્યાં ગયો અને મેં લાઈવ કર્યું, એટલે એ લોકો દંડા લઈને મારા માથા ઉપર ઉપરા છપરી ઘા આપવાનું ચાલુ કરી દીધું। અંદાજિત 15-20 ઘા માર્યા છે। એ જ ઇન્ટેન્શન હતો કે 302 માં અંદર જતા રહેશું, પણ ઠીક છે, આવા લોહીથી કોઈ ફરક નથી પડતો, જીવતા છીએ ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહે છે।